भरूच शहर में बे दिवस अंधारपट वच्चे नादार बनेली पालिका ने भाजपे देवादार बनावी होवाना आक्षेप साथे कांग्रेस खाली तिजोरी साथे हुडियो बोलाव्यो हतो। भरूच नगर पालिका द्वारा रूपया 8 करोड़ ना बाकी वीज बिल ने लईने डीजीवीसीएल ए जोड़ाणो कापी नाखता नगर बे दिवस थी अंधकारमय बनी गयु छे। भाजप शासित पालिकाना शासकोए पालिकाने देवादार अने नगरजनोने अंधकारमां धकेल्या होवाना आरोप साथे आजे बुधवारे विपक्ष कांग्रेस अने शहर कांग्रेस शासक भाजपनी रहीसही इज्जतने पण उतारी नाखी हती। भाजपे भरूच नगरपालिकाने देवादार बनावी होवाना सूत्रोच्चार प्लेकार्ड साथे खाली तिजोरी लईने कांग्रेस पालिका कचेरी खाते भाजप शासकોનો હુરિયો બોલાવ્યો હતો। વિપક્ષી નેતા સમસાદલી સૈયદે આક્ષેપ કર્યો હતો કે નર્મદા નિગમના 70 કરોડ વર્ષ 2017 થી ચૂકવવાના બાકી છે, સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સના 8 કરોડ વીજ કંપનીનું દેવું બાકી છે, આટલું ઓછું હોય તેમ કર્મચારીઓના પગાર પણ 12 તારીખ થઈ ગઈ હોવા છતાં પાલિકાની તિજોરી ખાલીખમ હોય થઈ શક્યા નથી। જો બે દિવસમાં પાલિકા શાસકો શહેરની બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ નહીં કરાવે તો પાલિકાને તાળાબંધી કરવામાં આવશે। વાતોમાં છે વિકાસ, ભાજપે કરેલી છે નગરપાલિકાની તિજોરી ખલાસ। છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, બેજવાબદાર અને બિન અનુભવી લોકોના હાથના અંદર સત્તાનું સોપાન આવ્યા પછી 2017ના અંદર જ્યારે 18 કરોડ રૂપિયા નગરપાલિકાને દેવું હતું અને આજે 2023ના અંદર 70 કરોડ રૂપિયા જેટલી નગરપાલિકાના ઉપર દેવું ચડેલું છે, આ નગરપાલિકાએ ત્યારે પણ જવાબદારી લીધી હતી જીબીના સાથે કે અમે અગાઉ પૈસા રેગ્યુલરી ચૂકવવામાં અમારા આવશે, પણ નગરપાલિકા ફરીવાર નિષ્ફળ ગઈ છે અને ફરીવાર લાઇટની કપાત થઈ છે, 2000 જેટલી લાઇટ ભરૂચ શહેરના અંદર બંધ છે આ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓના પાપના કારણે। આજે શહેર કોંગ્રેસ સમિતિ અને ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવેલો છે અને ચીફ ઓફિસર અને પ્રમુખનો ઘેરાવ કરવામાં આવશે। તાત્કાલિક ધોરણે આના ઉપર નિકાલ નહીં આવે તો આવનારા 2 દિવસ પછી આ નગરપાલિકાને તાળાબંધી કોંગ્રેસ કરશે। જીવી દ્વારા 2 દિવસથી સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપવામાં આવ્યા છે। અમે કેટલા મહિનાથી રેગ્યુલર એમનું ચૂકવણું કરીએ છીએ, રહી વાત આગળના ચૂકવણાની, એ અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આગળનું ચૂકવણું પણ અમે ભરપાઈ કરી દઈશું। અને સ્ટ્રીટ લાઇટમાં ધારાસભ્ય શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી વચ્ચે મધ્યસ્થ થઈને ઉપલા લેવલે વાત કરી રહ્યા છીએ, એ વાતનું નિરાકરણ જલ્દી આવી જશે અને અમે બાંયધરી આપીએ છીએ કે આ નિવારણ કાયમ માટે નિવારણ અમે લાવીશું કે બીજી વખત પબ્લિકે આ તકલીફ વેઠવી ના પડે। પાછલી બાકી જે ચડી ગઈ છે એના માટે અમે સરકારશ્રી દ્વારા વીજ બિલ પ્રોત્સાહક યોજના જે જાહેર કરેલ છે એમાં અમે લોન માટેની દરખાસ્ત કરી છે, ટૂંક સમયની અંદર એ લોન અમારી મંજૂર થઈ જશે, જેના કારણે જેવી એ લોન મંજૂર થશે ડીજીવીસીએલનો જે કંઈ પાછલી બાકીનું એમાઉન્ટ જે છે એ લોનની અંદર ભરપાઈ થઈ જશે અને રેગ્યુલર ત્યાર પછીના જે બિલો આવશે એ નગરપાલિકા ભરશે। એટલે બીજી વાર જે આ પ્રશ્ન થયો છે લાઇટ કપાવવાનો એ બીજી વાર ના થાય એ માટેના અમારા પૂરતા પ્રયત્નો ચાલુ છે અને જે અત્યારે લાઇટ બંધ છે છેલ્લા 2 દિવસથી અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે બહુ જલ્દી અમે ચાલુ કરી દઈશું।